નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એજ્યુકેશન ગાઈડન્સ પ્રોગ્રામ ચાલી રહ્યો છે છેલ્લા બે દિવસથી. આજે ત્રીજો દિવસ છે અને આજે અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે પ્રોફેસર અમિતભાઈ ઠાકોર. અમિતભાઈ, આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. અમારા કાર્યક્રમના પ્રાયોજક છે લવ એન્ડ કેર હોસ્પિટલ, મેટર્નિટી, એન્ડોસ્કોપી એન્ડ આઈવીએફ સેન્ટર સુરત. આજનો અમારો જે સબ્જેક્ટ છે એ ધોરણ 10 પછી શું, કારકિર્દી માર્ગદર્શન માટે આપણે આજે પ્રોફેસર અમિતભાઈ ઠાકોરને બોલાવ્યા છે અમારા સ્ટુડિયોમાં. ખૂબ જ સરસ માહિતી તેઓ આપશે. દરેક જે વિદ્યાર્થી છે, હમણાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થવાને ટૂંક સમય બાકી છે, પણ દરેક વિદ્યાર્થી પોતાની કારકિર્દી કદાચ એક્ઝામ પહેલાં પણ નક્કી કરી લેતું હોય છે કે મારે ધોરણ 10 પછી શું કરવાનું છે. રિઝલ્ટ આવે તેની રાહ નથી જોતા હોતા ઘણા વિદ્યાર્થીઓ. ત્યારે અમે આ કાર્યક્રમ લઈને આવ્યા છીએ કે અત્યારે જ તમે તમારું ભાવિ નક્કી કરો, તમારે શું કરવું છે એ તમે અત્યારથી જ વિચારી લો. તો એવા અમિતભાઈ ઠાકોરનો હું થોડો પરિચય આપીશ. પહેલાં તો આપને પ્રોફેસર અમિતભાઈ ઠાકોર, જેઓ એજ્યુકેશન ફિલ્ડમાં 47 વર્ષનો અનુભવ ધરાવે છે, સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે પણ તેમણે સેવા આપી છે, ત્યારબાદ બારડોલીની તાજપુર પોલિટેકનિકમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટમાં વર્ષો સુધી તેમણે કામ કર્યું છે, અને સુરતની ભગવાન મહાવીર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રિન્સિપાલ અને ડિરેક્ટર તરીકેની પણ તેમણે સેવા આપી છે. ત્યારબાદ વર્ષોથી કારકિર્દી માર્ગદર્શન માટે તેઓ ઘણી બધી ચેનલોમાં પણ તેમણે કાર્યક્રમો આપ્યા છે. હાલમાં તેઓ અમેરિકામાં સ્થાયી છે, પણ અહીંયા સુરતમાં ઉપસ્થિત થયા છે. ટૂંક સમય માટે તેઓ સુરતમાં આવ્યા છે અને એમનો લાભ અમે લઈ રહ્યા છીએ, કારણ કે કારકિર્દી માર્ગદર્શન માટે જો કોઈ હોય નામાંકિત વ્યક્તિ તો એવા એ અમિતભાઈ ઠાકોર છે. અને તેમણે નાટક તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે પણ બહોળો અનુભવ ધરાવ્યો છે. તો આવી પર્સનાલિટી જ્યારે અમારી ચેનલ ઉપર ઉપસ્થિત હોય અને જ્યારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું હોય ત્યારે અમે ચોક્કસ જ એમનો લાભ લેવાનું ચૂકતા નથી. અને ખાસ કરીને અમેરિકામાં પણ તેઓ આ કારકિર્દીના કાર્યક્રમો કરે જ છે, એટલે ત્યાંના લોકો પણ લાભ લઈ રહ્યા છે. તો ત્યારે સુરતના આજે જે પણ લોકો અમારો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, જે પણ વિદ્યાર્થી મિત્રો અને જે પણ વાલીઓ જોઈ રહ્યા છે, તેમને ખૂબ જ માહિતગાર આ કાર્યક્રમ હશે એવું અમે માનીએ છીએ. જી, આશા રાખીએ છીએ અને આપને ખૂબ ગમશે. અને જો અમારો કાર્યક્રમ તમને ગમ્યો હોય, તમને જો સારું લાગ્યું હોય તો જરૂરથી અમારા ફેસબુક પેજ ઉપર ફીડબેક આપજો, રેટિંગ આપજો, કોમેન્ટ્સ કરજો, જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળે કે અમે આવા બીજા ઘણા કાર્યક્રમો સાથે આપની સાથે આવીએ. અને આજે એજ્યુકેશન ગાઈડનો જે કાર્યક્રમ છે દર્શક મિત્રો, એ 15 તારીખ સુધી ચાલશે. એક્ઝામ આવવાની છે ધોરણ 10 અને 12ની, તો એના રિલેટેડ એક્ઝામ પ્રિપેરેશનથી લઈને પેપર પ્રિપેરેશનથી લઈને એક્ઝામ ટીપ્સ, આ બધી જ વસ્તુઓ અમારી આ ચેનલ દ્વારા તમને જાણવા મળશે. તો અમિતભાઈ, ફરીથી આપનું સ્વાગત કરું છું. અને આજનો આપણો જે સબ્જેક્ટ છે કે ધોરણ 10 પછી શું, અને જે કારકિર્દી વિદ્યાર્થી મિત્રોને કારકિર્દી માટેનું જે માર્ગદર્શન આપવાનું છે, તેમાં મારો પહેલો પ્રશ્ન એ હશે આપને કે ધોરણ 10 પછી કારકિર્દી માટે પસંદગીની શું તકો હોઈ શકે, એ વિશે તમે અમારા દર્શક મિત્રોને જણાવો. યામિનીબેન, ધોરણ 10 પછી કારકિર્દી માટે પસંદગીની તકો તો એટલી બધી રહી છે, જેમ કહેવાય કે ઢગલાબંધ બધી તકો છે. આપણે શરૂઆત કરીએ કે ધોરણ 10ની પરીક્ષા પાસ કરે એટલે જે વિદ્યાર્થીઓને આગળ ભણવાની તૈયારી રાખવી છે એ 11માં અને 12માં એડમિશન લે છે. 11માં અને 12માં પણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એમ બે પ્રવાહ છૂટા પડે છે, અને સામાન્ય પ્રવાહમાંથી પછી કોમર્સ અને આર્ટ્સ એ ફાંટો જુદો પડે છે, અને બીજો જે સાયન્સ છે એ સાયન્સનો ફાંટો પાછો જુદો પડે. અને એ સાયન્સ 12મું ધોરણ કર્યા પછી
એમાં એન્જિનિયરિંગ છે, મેડિકલ છે, આર્કિટેક્ટ છે, એ બધી વિવિધ જુદી જુદી કક્ષાઓમાં એ લોકોને અલગ અલગ રીતે પસંદગીની તક રહેલી છે. પણ જેમને 11મું નથી કરવું એવા વિદ્યાર્થીઓને માટે પણ આઈટીઆઈ અને ડિપ્લોમા ક્ષેત્રે અને બીજી બધી ઘણા બધા કોર્સીસ એવા છે કે જેને માટે એ લોકો પૈસા કમાવાનો અભ્યાસક્રમ પસંદ કરી શકે છે, અને એ રીતે એ લોકોને ખૂબ જ બહોળી તક રહેલી છે. ખૂબ જ સરસ. પણ ધોરણ 10 પછી જો કોઈએ 11-12 કરવું હોય તો શેમાં જઈ શકાય સર? મેં હમણાં સાથે કહ્યું કે ધોરણ 10 પછી જેને 11મામાં જવું છે તો એ વિજ્ઞાન પ્રવાહ, જેને મેડિકલ લાઇનમાં અથવા તો ડૉક્ટર લાઇનમાં અથવા તો આર્કિટેક્ટની લાઇનમાં, બીજી બધી લાઇનમાં જુદી જુદી રીતે જો કારકિર્દી બનાવવી હોય તો એણે સાયન્સ સ્ટ્રીમ લેવાની હોય છે. જ્યારે એને કોમર્સ કે આર્ટ્સ કે બીકોમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે આપણે LLB ને બધું બી કરવું હોય તો એવા એવા વિદ્યાર્થીઓને માટે સામાન્ય પ્રવાહ આખો જુદો પડે છે. એટલે 11th આર્ટ્સ, 11th કોમર્સ અને 11th સાયન્સ એમ 3 તબક્કામાં જુદી જુદી રીતે વેચાઈ જાય છે. અને આ એ લોકોને માટે એન્ટ્રન્સ ડોર બની જાય છે, પ્રવેશ દ્વાર બની જાય છે કે જેને બીકોમ થવું છે એ બીકોમ થઈ શકે. બીકોમની સાથે સાથે હવે તો બીજા બધા ઘણા બધા કોર્સીસ પણ એવા બધા થઈ ગયા કે જેને માટે કોમર્સનો 12મો અભ્યાસનો કોમર્સ નક્કી કરેલું હોય કે અથવા તો તે મદદરૂપ થાય. આર્ટ્સમાં જેને કારકિર્દી આર્ટ્સમાં બનાવી છે એ આર્ટ્સમાં જઈ શકે છે, અને જેને સાયન્સમાં જવું છે એ મેડિકલ, એન્જિનિયરિંગ અને તેને બીજી બધી ઘણી બધી લાઈનો એવી છે કે જેમાં સરસ રીતે પોતાની કારકિર્દી બનાવી શકે છે. પસંદગી બાબતે એમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ખૂબ સરસ પર્સન્ટેજની સાથે આગળ વધતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ મીડિયમ ઓછા માર્કની સાથે આગળ વધતા હોય છે, તો એ લોકો માટે શું પસંદગી હોય શકે? આ તમે બહુ અગત્યની વાત કરી અને એ વાત પૂછી જે વિદ્યાર્થીઓને માટે કામની છે કે તમે જે કારકિર્દી પસંદ કરવા માંગો છો એને અનુરૂપ તમારી પોતાની પસંદગી છે કે કેમ, તમારા પોતાનામાં આવડત કયા પ્રકારની છે, જેનામાં વિજ્ઞાન ભણવાની કે ગણિતને બહુ ફાવતું ન હોય, અને એવા વિદ્યાર્થી જો સાયન્સ લાઈન લઈ લે કે વિજ્ઞાન લાઈન લે છે તો એ માંડમાંડ ધક્કા મારીને પાસ થાય, સારા ટકા આવવાને બદલે માંડમાંડ 35-40% જેટલા એ ટકા લાવીને ઊભા રહી જાય તો ત્યાં એને માટે કારકિર્દી બિલકુલ બંધ થઈ જાય છે. એટલે પોતાને શું ફાવે છે, પોતાને પોતે શું કરી શકે છે, પોતાનામાં કઈ આવડત છે એને ધ્યાનમાં રાખીને જ એ લોકોએ આ ભવિષ્યની બીજી લાઈનો પસંદ કરવી જોઈએ એ હું ચોક્કસપણે માનું છું. લોકો તો બધું કહેશે કે ભાઈ આ લાઈન સારી, તે લાઈન સારી, એ બધું સારું, પણ આપણને શું ફાવે છે અને શું પચે છે એ અગત્યનું છે. આપણી પાસે આખો થાળ ભરેલો હોય પણ ખબર હોય કે અમુક વસ્તુ ખાવાથી મને તકલીફ થાય છે તો તે વસ્તુ નહીં ખાવી જોઈએ, એ બિલકુલ આ અભ્યાસની પસંદગીમાં એ લાગુ પડે છે. ખૂબ જ સરસ. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે પ્રોફેસર અમિતભાઈ ઠાકોર સાથે, અને ધોરણ 10 પછી શું કરવું જોઈએ, એ કારકિર્દીમાં ક્યાં આગળ વધવું જોઈએ એ વિશે આપણે વાત કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયા હશે, વિદ્યાર્થીઓને માટે ખૂબ જ માર્ગદર્શન, જરૂરી માર્ગદર્શન અમે આપી રહ્યા છીએ આજે અહીંયાથી. કારણ કે 10મા પછીનું જે કેરિયર છે એ પોતાનું ભવિષ્ય નક્કી કરતું કેરિયર હોય છે સર. કારણ કે 10મું પાસ કર્યા પછી 11મામાં જાય, 12મામાં જાય ત્યારે એનું ભવિષ્ય નક્કી થઈ જતું હોય છે કે વિદ્યાર્થીએ શું કરવાનું હોય છે. ઘણાને 12મું વિજ્ઞાન નથી ફાવતું જી, અને એમાં વારેઘડીએ નાપાસ થયા કરે છે જી જી. અને અત્યારનું જે જનરેશન છે સર, એ હું જોતા મને એવું લાગે છે કે અત્યારનું જે જનરેશન છે એને જલ્દીથી પૈસા કમાવા હોય છે, જલ્દીથી મની જનરેટ કરવા હોય છે, એટલે એના માટેની જે લોકોને લાઈન નક્કી કરવાની હોય છે તે સૂઝબૂઝ નથી હોતી. ઘણી જગ્યા પર એવું હોય છે પેરેન્ટ્સને પૂછે, ટીચર્સને પૂછે, સરને પૂછે, છતાં પણ એ કન્ક્લુઝન પર આવી નથી શકતા કે એણે શું કરવું છે. તો આપણે એ વિશે પણ આપણે વાત કરીશું, પણ તે પહેલાં આપણે બહેનો માટેની એક વાત કરીએ કે જે બહેનો છે તેમણે કયા કોર્સિસ કરવા જોઈએ જેથી કરીને ઇઝી
જે મેલ છે એ તો તરત જ પોતાની લાઈન નક્કી કરી લે છે કે મારે અહીંયાથી પૈસા મને વધારે મળવાના છે એટલે હું આ જ લાઈન ચોઇસ કરું, પણ બહેનોમાં ક્યારેક મુશ્કેલી થતી હોય છે કે એને કદાચ હસબન્ડને સપોર્ટ કરવો હોય છે અને એને કોઈ ઘરની પરિસ્થિતિ સારી ના હોય ત્યારે પણ એને એવું કરવું હોય છે કે ભાઈ હું કોઈ સારો કોર્સ કરું કે જેથી કરીને હું મારા હસબન્ડને મદદ કરી શકું યા તો મારા ઘર પરિવારને મદદ કરી શકું. તો એ કયા કોર્સિસ હોઈ શકે જે બહેનોને મદદ કરી શકે? આ તમે બહુ સારો પ્રશ્ન કર્યો. હવે બહેનોને માટે સામાન્ય રીતે તો આ આર્ટ્સ સાયન્સ કોમર્સ અને એ બધી લાઈનો તો છે, પરંતુ ધારો કે એ લોકોને એ કોર્સ નથી કરવા અને જલ્દીથી નાના વર્ષ બે વર્ષના ટૂંકા ગાળાના કોર્સ કરી અને જલ્દી કમાણી જો કરવી હોય તો એવી બહેનો માટે બાલ સેવિકા તાલીમ, હા, ત્યાર પછી મેકઅપ, પછી ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એવા બધા નાના નાના કોર્સિસ હોય છે. અને સાથે સાથે જે લોકોને ઘરમાં રહેવાનું છે છતાં ઘરને સુંદર બનાવવાનું છે એવી બહેનો માટે હોમ સાયન્સ, ગૃહવિજ્ઞાન એ પણ એક બહુ સારી લાઈન છે. અને હોમ સાયન્સ લીધા પછી એની અંદર તમે જુદી જુદી વસ્તુઓ રાંધણ કરા તો ઠીક છે, પરંતુ તમારા ઘરમાં રોજિંદી જીવન ઉપયોગી ચીજોને કે એ બધી વસ્તુને કઈ રીતે તમે લોકો સહેલાઈથી પાર પાડી શકો મુશ્કેલીઓને, એને લગતું જે આખો અભ્યાસક્રમ છે હોમ સાયન્સનો, એ હોમ સાયન્સ એવી બહેનો માટે બહુ આશીર્વાદરૂપ બની જાય છે. અને હું માનું છું કે જેને જલ્દીથી એવા બધામાં લાગવું છે, અને એની અંદર પણ ફેશન ડિઝાઇનિંગ છે, ફેશન ડિઝાઇનની અંદર એટલે સીવણ કામ પણ કરી શકે છે, નીટિંગ કામ પણ કરી શકે છે, અને એવું બધું કરીને પણ એ પોતાની કારકિર્દી આગળ વધારી શકે છે. બાળ ઉછેરમાં પણ એ લોકો આગળ વધી શકે છે, નાના નાના પોતાના શૈક્ષણિક વર્ગો પણ પોતાના ખોલી શકે છે. ઇવન જો પોતાની પાસે જગ્યાની વ્યવસ્થા હોય તો ઘોડિયાઘર ખોલવા માટે નાના નાના બાળકોને કેવી રીતે સાચવવા એને લગતા પણ જુદા જુદા અભ્યાસક્રમો હોય છે. એવા અભ્યાસક્રમો કરીને પણ નાના બાળકોને સાચવીને અને પોતાની કારકિર્દી એ આગળ ધપાવી શકે છે, અને જે ટૂંકી આવકવાળા કુટુંબનો હોય તો એને સરસ મજાનો ટેકો પૂરો પાડે છે. ખૂબ જ સરસ આપણે બહેનો માટેની પણ માહિતી આપી, કારણ કે ઘણી જગ્યા ઉપર એવું થતું હોય છે કે કોર્સ અવેલેબલ છે પણ આપણને માહિતી નથી એની. તો આજે અમે અહીંયાથી માહિતી આપીએ છીએ આપને. ધોરણ 11 અને 12 સિવાયના કોર્સ, જે વ્યવસાયલક્ષી કોર્સો કયા છે એ જણાવો. કારણ કે આપણે અત્યારે બહેનોની વાત કરી, પણ સામાન્ય જે વિદ્યાર્થી છે કે સામાન્ય જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને માટે કયા હોઈ શકે? ચોક્કસ, આ પણ તમે બહુ સારી વાત કરી. પહેલાં તો જે લોકોને આગળ નથી ભણવું પણ પેલી રોજગારીની તકો જલ્દી ઊભી થાય એવા બધા ઘણા બધા અભ્યાસક્રમો છે, અને એની શરૂઆત જો આપણે લઈએ તો ફાયરમેન સર્ટિફિકેટ્સ, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, કોમ્પ્યુટર નેટવર્કિંગ, ફાયર સબ ઓફિસર્સ, એવા બધા ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, જે સર્ટિફિકેટ ઇન લાઇબ્રેરી, એવા બધા અભ્યાસક્રમો લાઇબ્રેરિયન તરીકેના પણ અભ્યાસક્રમો એ કરી શકે છે. તદઉપરાંત મત્સ્યો માછલી ઉછેર એની અંદર એટલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટની પણ ઘણી બધી સગવડો ઊભી થાય છે, અને એની અંદર ફિશ પ્રોસેસર્સ અને એનું પ્રિઝર્વેશન, માછલીને કેવી રીતે સાચવણી પકડીને લાવે પછી એને કેવી રીતે સાચવણી કરવાની એને લગતા પણ ઘણા બધા અભ્યાસક્રમો ચાલતા હોય છે. અને માછીમારી હોય તો સ્વાભાવિક રીતે તે લોકોની બોટ હોય તો બોટ રસ્તામાં બગડે, મધદરિયે બગડે તો કેવી રીતે રિપેર કરવાની, કિનારા પર આવે તો શોર રિપેરિંગ કેવી રીતે થાય છે એટલે દરિયા કિનારા પર કેવી રીતે રિપેરિંગ થાય છે એને લગતા પણ જુદા જુદા અભ્યાસક્રમો એ બધા ચાલતા હોય છે. અને જુદી જુદી માછલીઓને વર્ગીકરણ કરવાનું, છૂટી પાડવાની, કારણ કે દરિયામાંથી પકડે છે ત્યારે જાળમાં દરેક પ્રકારની માછલીઓ આવે તો એનું વર્ગીકરણ કેવી રીતે કરવું એના પણ અભ્યાસક્રમો આપણે ત્યાં અવેલેબલ છે આપણા ગુજરાતની અંદર અને ચાલી રહ્યા છે. પહેલાં તો રાજ્યનું દરેક શહેરમાં માહિતી ખાતું હોય છે, માહિતી ખાતાની અંદર આ બધી બાબતો હોય છે, પણ
જેને આ ફિશરીઝ બાબતનું જો હોય તો સ્વાભાવિક રીતે જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠાને લગતું જે મોટા મોટા શહેરો આવેલા છે, ધારો કે વલસાડ છે કે વાપી છે, પેલી બાજુ વેરાવળ છે, જૂનાગઢ છે, એવા બધા પોરબંદર, એવા બધા કેન્દ્રો પર આવા કોર્સિસ અને બધું શીખવાનું શીખવવાનું ચાલે છે. હા, ઓનલાઈન તો મેં ગુજરાત સરકારની ખાલી વિવિધ લક્ષી અભ્યાસક્રમોની પદ્ધતિ છે એની અંદર આ બધું જ આપેલું છે. જી, ખૂબ જ સરસ. દર્શક મિત્રો, આપ કદાચ જો પાછળથી અમારી સાથે જોડાયા હોય તો આજે અમારી સાથે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સોરી પ્રોફેસર અમિતભાઈ ઠાકોર. એજ્યુકેશન ફિલ્ડમાં ખૂબ વર્ષોથી સંકળાયેલા છે અને આપણે આજે એમની સાથે ધોરણ 10 પછી શું કારકિર્દી માર્ગદર્શન માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. અમારા આ કાર્યક્રમના જે પ્રાયોજક છે તે છે લવ એન્ડ કેર મેટર્નિટી એન્ડોસ્કોપી એન્ડ IVF સેન્ટર સુરત. તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ, ડૉક્ટર દીપ્તિ પટેલ એન્ડ ડૉક્ટર દીપક પટેલનો. આવી રીતે એજ્યુકેશન ગાઈડન્સ પ્રોગ્રામ માટે અમને સપોર્ટ કરવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. અને જી, આગળ વાત કરીશું આપણે ધોરણ 10 પછી સર આર્ટ્સમાં જવું હોય તો શું કરવું જોઈએ? ધોરણ 10 પછી આર્ટ્સમાં જો કરવું હોય તો એ લોકોએ 11માની અંદર એ લોકોએ સામાન્ય પ્રવાહ પસંદ કરવો જોઈએ. અને સામાન્ય પ્રવાહ પસંદ કર્યા પછી એમાં જુદી જુદી લાઈનો હોય છે એ એણે પસંદ કરવાની રહેશે. પણ આપણે શરૂઆતમાં પેલી એક વાત રહી ગઈ કે ધોરણ 10માં પછીના બીજા અભ્યાસક્રમો કયા કયા હતા એ યુવકો માટેના. તો એ ITIની અંદર મશીનિસ્ટ, ગ્રાઇન્ડિંગ, રેફ્રિજરેશન, ડ્રાફ્ટમેનશીપ, ઇલેક્ટ્રોનિક્સ રિપેરિંગ એન્ડ સર્વેયર, રેડિયો ટીવી મિકેનિક, વાયરલેસ ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન, પ્લાન્ટ મિકેનિક, ટૂલ્સ એન્ડ ડાય મેકર, જિગ્સ એન્ડ ફિક્સિંગ, આર્મેચર, મોટર રિવાઇન્ડિંગ, આવા બધા જુદા જુદા ઘણા બધા કોર્સિસ આપણા સુરતની અને રાજ્ય સરકારની ITIમાં ચાલે જ છે. એમાં બહેનોના પણ જુદા જુદા કોર્સિસ છે, ભાઈઓના પણ જુદા જુદા કોર્સિસ છે. એટલે એની અંદર એ પોતાની કારકિર્દી આગળ બનાવી શકે છે. અને આની ઉપરાંત આપણી જે જમીન છે, મોટાભાગના લોકો ખેડૂત છે, તો એ ખેડૂત જે જમીન ખેડે છે અને એ જમીનમાંથી બધા મોટા જુદા જુદા પાક પકવે છે, ત્યારે એ પાક લીધા પછી એ જમીનની કઈ રીતે જાળવણી રાખવી, એને કયા પ્રકારના તત્વો કે ફર્ટિલાઇઝર કેવું પૂરું પાડવું, એ જમીનમાંના ખનિજોની બરાબર ચકાસણી કેવી રીતે કરવી કે આપણી જમીનમાં શું છે અને શું પાકે એમ છે, એને એને લગતું પણ આખો અભ્યાસક્રમ હોય છે. અને એ પણ ખેડૂતોના દીકરાઓ માટે આ ખૂબ કામનો છે. ખૂબ જ સરસ આપણે આર્ટ્સની વાત કરી. પણ ધોરણ 10 પછી સર 11માં સપોઝ કે એમણે કોમર્સ લીધું છે અને 12માં એ એવું વિચારે છે કે મને આર્ટ્સમાં જવું છે, તો ઇઝ ઇટ પોસિબલ? હા, એ શક્ય છે. ધોરણ 11માં એણે સામાન્ય પ્રવાહ પસંદ કર્યો છે, સામાન્ય પ્રવાહમાં પણ એણે પછી આર્ટ્સ લીધું છે કે કોમર્સ લીધું છે. અને એમાં ચેન્જ કરવું હોય તો એ ચેન્જ કરી શકે છે. પરંતુ એક ધોરણમાં જે કંઈ બી શીખવાનું હોય એ એણે કોઈ બી તબક્કે શીખી દે એની ખાસ વધારાની પરીક્ષા એણે આપવાની રહે છે. એ પાસ કરે ત્યાર પછી એ 12મું ધોરણ એમાં આગળ એ ભણી શકે. અને તેવી જ રીતે કોમર્સ છે અને સાયન્સમાં જવું હોય તો એ પણ પોસિબલ હશે? ના, કોમર્સમાંથી સાયન્સમાં નથી જઈ શકાતું. પહેલા ઘણા વિદ્યાર્થીઓને આ કન્ફ્યુઝન હોય છે કે હવે અચાનક એમને વિચાર આવી જાય છે કે હવે મને સાયન્સ લેવું છે. તમે જે વાત કરી ને કે કોમર્સ વાળાને સાયન્સ લેવું છે એવી શક્યતા ઓછી હોય છે, પરંતુ ઘણા ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે બીજાની દેખા દેખીથી સાયન્સ લાઈન લઈ લે છે પોતાની જાતને હોશિયાર ગણવા માટે. અને એવા વિદ્યાર્થીઓ પછી બરાબર પરીક્ષા પાસ નથી કરી શકતા કે સારા ટકા નથી લાવી શકતા, એવા સંજોગોમાં એમણે એ લાઈન છોડીને, સાયન્સ લાઈન છોડીને બીજી લાઈનમાં એ લોકોએ જવું પડે છે. ત્યાં મેં કહ્યું તે પ્રમાણે 11માંની બાકીની બધી પરીક્ષા જો તમે આપો અને શાળા જે શાળામાં અભ્યાસક્રમ કરતા હોય એ શાળા જો એમને એલાવ કરે તો એક્સ્ટ્રા પરીક્ષા પાસ કરીને એ જે તે લાઈનમાં એ કોમર્સમાં કે આર્ટ્સમાં જઈ શકે છે સાયન્સમાંથી. એવા એવા ઘણા બધા મોટાભાગના વિદ્યાર્થીઓ હોય છે કે 12મું વિજ્ઞાન એ
પચાવવું થોડું અઘરું છે. ખૂબ જ સરસ. પણ સર, ધોરણ 10 પછી કોમર્સમાં જો એડમિશન ન મળે, કદાચ પર્સન્ટેજ ઓછા છે એના કારણે એડમિશન નથી મળતું, અને એને પસંદગીની જગ્યા ઉપર જ એડમિશન જોઈએ છે, તો ત્યારે એ એ દરમિયાન શું કરી શકાય? આમાં એવું છે કે ધોરણ એટલે આર્ટ્સ અને કોમર્સની અંદર તમે જાતે ભણી શકો, એક્સટર્નલ સ્ટુડન્ટ્સ તરીકે પણ તમે ભણી શકો છો. એટલે તમને એક વખત એવું લાગે કે મારે આ કોમર્સમાં જ જવું છે કે આર્ટ્સમાં જ જવું છે, અને તમને એડમિશન નથી મળતું. જો કે અત્યારની તબક્કે અત્યારની પરિસ્થિતિ તો એવી છે કે આપણી આપણી સરકારે એટલી બધી શાળાઓને પરમિશન આપી દીધી છે કે એ શાળાઓ અત્યારે ખાલી રહે છે, એની અંદર સીટો ભરાતી નથી. એટલે આવી આવી પરિસ્થિતિ બહુ ઓછી હોય, પણ છતાં પણ જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય એવા વિદ્યાર્થીઓ એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પણ આમાં પરીક્ષા આપી શકે છે. એ નોકરી કરીને પણ પાર્ટ ટાઈમ ભણીને અને એની પરીક્ષા આપીને પોતાની કારકિર્દી આગળ વધારી શકે છે. એવા સંજોગો અને એવી તકો આપણી રાજ્ય સરકારે ઊભી કરેલી છે. ખૂબ જ સરસ માહિતી આ વિદ્યાર્થી મિત્રોને એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ દ્વારા મળી રહી છે. અને હવે સર, મારો પ્રશ્ન એ હશે કે ધોરણ 10 પછી ડિપ્લોમા જો કરવું હોય તો એમાં કયા કયા અભ્યાસક્રમો છે સર? અત્યારે ગુજરાત સરકારે અને રાધર આખા ભારતની અંદર 10મા પછી ટેકનિકલ વિષય ભણવા માટેની ઘણી બધી પોલિટેકનિકોને ગુજરાત સરકારે અને ભારત સરકારે પરમિશન આપેલી છે. આપણા ગુજરાતની અંદર સરકારી પોલિટેકનિકો ઉપરાંત ખાનગી પોલિટેકનિકો પણ એટલી બધી છે કે એની અંદર તમે આરામથી પ્રવેશ મેળવી શકો છો. અને એટલે એની અંદર પણ એટલા બધા વિવિધ બધા કોર્સિસ અમારા શરૂ થયા છે. એમાં ટ્રેડિશનલી જો ગણીએ તો સિવિલ, બધામાં એન્જિનિયરિંગ શબ્દ ખરો જ, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, મેટલર્જી એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, આઈટી એન્જિનિયરિંગ, એવા બધા જુદા જુદા કોર્સિસમાં એ પોતાની કારકિર્દી બનાવી શકે છે. અને એમાં પણ ત્યાર પછી સિરામિક એન્જિનિયરિંગ, ફેબ્રિકેશન ટેકનોલોજી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટરના વિવિધ કોર્સો એ, અને તદુપરાંત કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ, આવા બધા કોર્સિસ પણ એની અંદર ચાલી રહ્યા છે. અને અમુક જગ્યાએ તો હોટલ મેનેજમેન્ટને પણ આની અંદર ઇન્વોલ્વ કરેલું છે. એ બધા સ્ટડી પણ આપણે ત્યાં ડિપ્લોમામાં થઈ શકે છે અને ચાલે છે. જી સર, ડિપ્લોમાના કોર્સ વિશે તો આપણે વાત કરી, પણ ડિપ્લોમામાં અભ્યાસ કર્યા બાદ કોઈ ફાયદો થાય છે ખરો સર? જે કોર્સિસ કરે છે એનાથી મતલબ કે કમાણી માટેના કોઈ સોર્સિસ એમાં વધારે સારા હોઈ શકે? બેન, હવે તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. જે વિદ્યાર્થીઓ 12મું સાયન્સ કરીને ડિગ્રી એન્જિનિયરિંગની અંદર પ્રવેશ મેળવે છે એ બધા ડિગ્રી એન્જિનિયર થાય છે. બધા બીની જુદી જુદી લાઈનોમાં એ પોતાની કારકિર્દી બનાવી છે. પણ જેના 12મામાં સારા ટકા નથી આવતા અને જેમને ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન નથી મળતું અથવા નથી લેવું, અને જેને ખાલી 3 વર્ષનો ડિપ્લોમા કરીને, 10 પછી 3 વર્ષનો ડિપ્લોમા કરીને જલ્દી જલ્દી નોકરી લાગી જવું છે, એવા વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા કોર્સ બહુ જ સારો છે. અને સ્વાભાવિક રીતે જે કામ, જે સોફ્ટવેર પર કામ કરવાનું હોય, મશીનોની જાતે ઓપરેટ કરવાનું હોય કે બધું કામ કરવાનું હોય કે સુપરવિઝરનું કામ કરવાનું હોય, ત્યાં એવી તમામ જગ્યાઓએ ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પહેલી પસંદગી આપવામાં આવે છે. કારણ કે એન્જિનિયરિંગ પેલો બી હોય કે ડિપ્લોમા ઓર્ડર હોય, લગભગ એ લોકો 70% કામ સરખું કરતો હોય, તો મોટે ભાગે ઉદ્યોગપતિઓ પણ ઓછો પગાર આપવા માટે, ઓછો ખર્ચો કરવા માટે એ લોકો ડિપ્લોમાવાળાને પહેલી પસંદગી આપતા હોય છે. આજે તો પરિસ્થિતિ આપણી ત્યાં એટલી બધી કોલેજો થઈ ગઈ છે, એટલે ઢગલા બંધ એન્જિનિયરો બહાર પડ્યા છે. એટલે હવે તો એમ કહેવાય છે કે એન્જિનિયરો ગધેડે ગવાય છે, પણ હકીકતમાં એવું નથી. ઇન્ડસ્ટ્રીઝની અંદર દરેકે દરેક જગ્યાએ એન્જિનિયરો જેટલું વ્યવસ્થિત કામ અને પરફેક્ટ કામ કરી શકે છે એટલું બીજા કોઈ નથી કરી શકતા. એટલે આજે તો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ
એન્જિનિયર થયા પછી ટીચિંગ કામ પણ કરે છે અને એવું પરફેક્ટ કામ કરે છે કે જે બીએડ વાળા નથી કરી શકતા. તે છતાં પેલો જેવી તક મળે કે તરત જ પોતાની ગમતી લાઈનમાં એ જોઈન્ટ કરી દે છે અને આગળ એ પોતાની કારકિર્દી ધપાવે છે. સર, ધોરણ 10 પછીનું માર્ગદર્શન આપણે ખૂબ સરસ આપ્યું, પણ હજુ મને એક પ્રશ્ન મનમાં છે કે આપણા ગુજરાતની અંદર એવું જોવા મળ્યું છે કે ધોરણ 10 પછી પણ લોકો બહાર વિદેશમાં ભણવા માટે નું એવું મહત્વ ધરાવે છે કે વિદેશમાં ભણવાથી અમારી વધારે સારી કારકિર્દી થશે, તો એ તમારું શું કહેવું છે એ બાબતે સર? બેન, પહેલા તો એટલી કહું કે એન્જિનિયરિંગનું ક્ષેત્ર અહીંયા હોય કે વિદેશમાં હોય, એ લોકો લગભગ બધે સરખું છે. જે વિદ્યાર્થીઓને વિદેશમાં કારકિર્દી બનાવી છે એવા એવા વિદ્યાર્થીઓ અહીંયા જે એન્જિનિયરિંગ કરે છે, એન્જિનિયરિંગ કર્યા પછી એમને ત્યાં આગળ ભણવા માટે એમને ત્યાંની એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે છે, અને એ એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થઈ જાઓ તો ત્યાંની કોલેજમાં કે નવા કોર્સની અંદર તમને એડમિશન મળી જાય છે અને ત્યાં તમે આરામથી ભણી શકો છો. અને એના સિવાયની ત્યાં બીજી ટેસ્ટ આપીને ત્યાં નોકરીઓ પણ તમે કરી શકો છો. આપણા વિદ્યાર્થીઓની ખૂબ જ ડિમાન્ડ છે. આપણા સિવિલ એન્જિનિયરોની આજે દુબઈ ને બધામાં તો આપણા એન્જિનિયરો આમ તરત જ ઉચકાઈ જાય છે, સારા સારા પગાર એ લોકો ત્યાં કામ કરે છે. એટલે જ્યાં ડેવલપમેન્ટ ચાલુ છે, જે દેશની અંદર જે વિકસિત દેશ વિકસિત વિકાસશીલ દેશ છે કે જે હજી વિકાસ પામી રહ્યો છે, એ તમામે તમામ જગ્યાઓમાં એન્જિનિયર્સની ડિમાન્ડ રહે છે અને છે જ, અને ત્યાં એ લોકોને કામ મળી રહે છે. છતાં પણ એન્જિનિયરિંગમાં એક બે બાબત પણ ખાસ ધ્યાનમાં આપનું ધ્યાન દોરી દઉં. આપણે ત્યાં માતૃભાષા પર બધાને બહુ પ્રેમ હોય છે. હવે એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ મોટેભાગે અંગ્રેજીમાં હોય, પણ આપણી સરકારે તમે ગુજરાતીમાં જવાબ આપી શકો એવી છૂટ આપી છે. એટલે ઘણી વખત આ બધી બાબત છે ને, તે બાળકોને પાસ થવા માટે સહેલું પડે છે, પરંતુ પછી બહાર ફિલ્ડમાં એમને નોકરી સારી એવી નથી મળતી. એટલે અત્યારથી એવા વિદ્યાર્થીઓને હું સલાહ આપું કે હું એ લોકોએ અંગ્રેજીમાં જ પરીક્ષા આપવી જોઈએ. ખૂબ જ સરસ. પણ આવી જ રીતે અમે બીજા કાર્યક્રમો સાથે આપની સાથે ઉપસ્થિત રહીશું. આપણે વિદેશમાં પણ કયા કોર્સિસ કરી શકાય એનું આપણે ફૂલ માહિતી સાથે આપણે કાર્યક્રમ આગળ વધારીશું. નેક્સ્ટ જ્યારે પણ આપણે કરીશું ત્યારે સરસ માહિતી એટલા માટે આપવી જરૂરી છે કે ગુજરાતના અને સુરતના ખાસ કરીને વિદ્યાર્થીઓ ખૂબ જ વિદેશમાં ભણવા જઈ રહ્યા છે, તો એને યોગ્ય માર્ગદર્શન આપવું ખૂબ જરૂરી છે. કારણ કે ખોટી જગ્યા ઉપર જો નહીં જાય અને સારી રીતના જો એ અભ્યાસ માટે જાય, પોતાના પેરેન્ટ્સ પણ એને જવાની છૂટ આપે છે, પણ ઘણી જગ્યા પર એવું બનતું હોય છે, ખોટો ખર્ચો સાબિત થાય છે, યા તો ખોટી જગ્યા ઉપર જાય છે, તો એમને જે યોગ્ય જગ્યાએ જવું છે ત્યાં નથી જઈ શકતા. ઘણા લોકો જાય છે અને અડધેથી પાછા આવી જાય છે, તો આ બધી જે સમસ્યાઓ પણ નડતી હોય છે, તો એના માટે પણ આપણે યોગ્ય માર્ગદર્શન જરૂરથી આપીશું. પણ આજે અહીં બસ આટલું જ કહીએ છીએ, કારણ કે બહુ બધું જો અમે સમયની મર્યાદા તો છે જ, પણ જો બહુ બધું એકસાથે અમે આપી દઈશું તમને, તો તમને બી તકલીફ થશે અને અમને પણ તકલીફ થશે. કારણ કે એકસાથે બધું જો કહીશું તો તમે પણ કન્ફ્યુઝ થઈ જશો, અને અમે તમને આ કાર્યક્રમ દ્વારા કન્ફ્યુઝ કરવા માટે નથી માંગતા. અમે ખૂબ સરસ માહિતી એટલા માટે આપીએ છીએ કે તમને ઇઝીલી તમારા માઇન્ડમાં ઉતરી જાય, સેટ થઈ જાય અને તમે એને સમજી શકો. તો અમિતભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો, ખૂબ સરસ માહિતી આપી આપને, અને આવી જ રીતે બીજા આવા એજ્યુકેશન ગાઈડના કાર્યક્રમો સાથે અમે રોજ જ 15 ફેબ્રુઆરી સુધી રોજ રાત્રે 8 વાગે લાઈવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીશું. અમારી સાથે જોડાવા માટે અમારું આ એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલનું ફેસબુક પેજ લાઈક કરજો, એને કોમેન્ટ્સ કરજો કે તમને અમારો આ કાર્યક્રમ કેવો લાગે છે. તમે રેટિંગ પણ આપી શકો છો, રિવ્યૂ પણ આપી શકો છો, અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન સાથે ક્લિક પણ કરજો, જેથી કરીને નવા કાર્યક્રમોની માહિતી તમને જરૂરથી એની ઉપર મળી શકે. અમારી વેબસાઇટ પણ છે www.exoticwebmedia.com, તેની પણ જરૂરથી વિઝિટ કરજો, ત્યાં પણ તમને બધા જ વિડીયો જોવા માટે મળશે. તો ફરીથી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.